शास्त्री स्वामी धर्मप्रसाद दास जी बीएड कॉलेज ऊना FY बीएड सेम टू एम पद्धति में जोईए छूटा पाठ आयोजन और एकम पाठ आयोजन तफावत। तमे सेम वन नी अंदर माइक्रोपाठ और सेतुपाठ नो अभ्यास करियो त्यारबाद छूटा पाठ और एकम पाठ आवे छे। हवे माइक्रोपाठ एटले शू तो के माइक्रोपाठ एटले 5-7 मिनिटनुं पाठ आयोजन ज्यारे सेतुपाठ एटले 15-17 मिनिटनुं पाठ आयोजन त्यारबाद तासपाठ अथवा तो छूटो पाठ एटले के 30-40 मिनिटनुं पाठ आयोजन जे एक तासनुं होय छे ज्यारे एकम पाठनी अंदर 3-8 तासनुं पाठ आयोजन होय छे। हवे पाठ आयोजन अथवा तो तासपाठ अथवा तो छूटो पाठ अने एकम पाठ वच्चेनो तफावत नीचे प्रमाणे छे। छूटा पाठनुं आयोजन अने एकम पाठनुं आयोजन तो छूटा पाठनी अंदर शुं होय छे तो जोईए एमां तो छूटा पाठनी अंदर मात्र नानामां नानो एकम अथवा तो पेटा एकमनी पसंदगी करवामां आवे छे एटले के कोई एक मुद्दाने ध्यानमां लेवाय छे। જ્યારે એકમ પાઠની અંદર શું હોય તો કે 2-3 એકમો બની શકે તો સમગ્ર પાઠની પસંદગી કરવામાં આવે છે એટલે કે ઘણા બધા મુદ્દાઓને એકસાથે આવરી લેવામાં આવે છે। ત્યારબાદ એકમના શિક્ષણની સમગ્ર છાપ ઊભી થતી નથી કઈ રીતે તો કે છૂટો છવાયો મુદ્દો ધ્યાનમાં લેવાય છે એટલા માટે। જ્યારે એકમ પાઠ આયોજનની અંદર શું હોય તો કે એકમના શિક્ષણની સમગ્ર છાપ ઊભી થઈ શકે છે કારણ કે 3-8 તાસનું આયોજન હોય છે। આયોજનના અમલીકરણમાં સમય ઓછો જાય છે એટલે કે તાસપાઠનું આયોજન છે એ ઝડપથી થઈ શકે છે। જ્યારે એકમ પાઠ આયોજનમાં આયોજન અમલીકરણમાં સમય વધુ જાય છે કારણ કે 3-8 તાસનું આયોજન કરવાનું હોય છે। વિષયવસ્તુ ઓછી તૈયાર કરવી પડે છે જ્યારે એકમ પાઠની અંદર વિષયવસ્તુ વધારે તૈયાર કરવી પડે છે। છૂટા પાઠની અંદર 2-3 જ હેતુઓને ધ્યાનમાં લઈ શકાય છે જ્યારે એકમ પાઠની અંદર લગભગ બધા જ હેતુઓને ધ્યાનમાં લેવામાં આવે છે। શિક્ષકને વિશિષ્ટ શિક્ષણ પદ્ધતિઓ પ્રવિધિઓનો વર્ગખંડમાં ઉપયોગ કરવાની તક મળતી નથી કારણ કે એક જ તાસ મળે છે। જ્યારે એકમ પાઠની અંદર શિક્ષકને વિશિષ્ટ શિક્ષણ પદ્ધતિઓ પ્રવિધિઓ વર્ગખંડમાં ઉપયોગ કરવાની તક મળે છે કારણ કે 3-8 તાસનું આયોજન હોય છે। છૂટા પાઠની અંદર વિદ્યાર્થીને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકાતો નથી કારણ કે એક પીરિયડ ઝડપથી પતી જાય છે પૂરો થઈ જાય છે। જ્યારે એકમ પાઠની અંદર શું હોય તો કે વિદ્યાર્થીને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળી શકે છે। છૂટા પાઠની અંદર જોઈએ તો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નિદાન કે ઉપચારાત્મક કાર્ય શક્ય નથી। જ્યારે એકમ પાઠની અંદર જોઈએ તો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કે ઉપચારાત્મક કાર્ય શક્ય બને છે। વિદ્યાર્થીઓના પ્રાપ્ત જ્ઞાનનું સમગ્ર મૂલ્યાંકન થઈ શકતું નથી। ઘણી વખત એવું બને તાસના અંત ભાગમાં એકાદ બે પ્રશ્નો પૂછી સંતોષ માનવો પડે છે જ્યારે એકમ પાઠ આયોજનની અંદર વિદ્યાર્થીઓના પ્રાપ્ત જ્ઞાનનું સમગ્ર મૂલ્યાંકન થઈ શકે છે। મૂલ્યાંકન કસોટીમાં બધા જ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ પણ થઈ શકે છે। છૂટા પાઠની અંદર મૂલ્યાંકનમાં માત્ર હેતુલક્ષી પ્રશ્નો જ પૂછી શકાય છે જ્યારે એકમ પાઠ આયોજનમાં મૂલ્યાંકનની વિવિધ રીતો પણ ઉપયોગમાં લઈ શકાય છે। મૂલ્યાંકનની વિવિધ રીતો ઉપયોગમાં લઈ શકાતી નથી કારણ કે એક જ તાસનું આયોજન હોય છે। જ્યારે એકમ પાઠ આયોજનમાં હેતુલક્ષી પ્રશ્નો ઉપરાંત ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકાય છે કારણ કે એકમ કસોટીનું આયોજન કરેલું હોય છે।
છૂટા પાઠની અંદર જોઈએ તો વિષય વસ્તુ, શૈક્ષણિક હેતુઓ અને મૂલ્યાંકનને પૂરતો ન્યાય આપી શકાતો નથી. જ્યારે એકમ પાઠની અંદર વિષય વસ્તુ, શૈક્ષણિક હેતુઓ અને મૂલ્યાંકનને પૂરતો ન્યાય આપી શકાય છે. ત્રાસ પાઠની અંદર જોઈએ તો વધુ પ્રમાણમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનનો ઉપયોગ થઈ શકતો નથી, કારણ કે સમય મર્યાદા હોય છે. જ્યારે એકમ પાઠની અંદર જોઈએ તો કે પૂરતા પ્રમાણમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનનો ઉપયોગ થઈ શકે છે. વિવિધ વિષયો સાથે એકમનો અનુબંધ રચી શકાતો નથી, કારણ કે ત્રાસ પાઠની અંદર વિષયનો છૂટો છવાયો મુદ્દો ધ્યાનમાં લેવાય છે. જ્યારે એકમ પાઠ આયોજનમાં વિવિધ વિષયો સાથે એકમનો અનુબંધ રચી શકાય છે. શિક્ષકની મર્યાદિત પૂર્વ તૈયારી કદાચ ચાલી શકે છે, એટલે કે શિક્ષકની તૈયારી બરાબર ન હોય તો પણ એક તાસની અંદર શિક્ષક ભણાવી શકે છે. જ્યારે એકમ પાઠ આયોજનની સફળતા માટે શિક્ષકે મહેનત લઈ સંપૂર્ણ તૈયારી કરવી પડે છે, એટલે કે એકમ પાઠ આયોજનમાં શિક્ષકની મહેનત જરૂરી છે. ત્રાસ પાઠ આયોજનની અંદર મર્યાદિત સમયમાં શિક્ષણને અનુરૂપ વાતાવરણ જામતું નથી અને તેથી શિક્ષણ કાર્ય સઘન બનતું નથી. જ્યારે એકમ પાઠ આયોજનની અંદર પૂરતા સમયને લીધે શિક્ષણને અનુરૂપ વાતાવરણ જામે છે, તેથી શિક્ષણ કેવું બને છે, તો કે સઘન બને છે. ત્રાસ પાઠ આયોજનને એકાંગી આયોજન હોવાથી એકસૂત્રતાનો અભાવ વર્તાય છે. જ્યારે એકમ પાઠ આયોજન છે એ સર્વાંગી આયોજન હોવાથી એકસૂત્રતા જળવાઈ રહે છે. આમ ત્રાસ પાઠ આયોજનમાં કોઈ એક મુદ્દાને ધ્યાનમાં લેવાય છે, જ્યારે એકમ પાઠ આયોજનમાં એકથી વધારે મુદ્દાને ધ્યાનમાં લેવાય છે. ત્રાસ પાઠ આયોજનમાં આયોજન છે એ 30-40 મિનિટમાં પૂર્ણ થઈ શકે છે, જ્યારે એકમ પાઠ આયોજનમાં એક દિવસે જે વસ્તુ પૂર્ણ થઈ ન હોય તે કન્ટિન્યુ બીજે દિવસે ભણાવી શકાય છે, એટલે કે 3-8 તાસનું પાઠ આયોજન હોય છે. ત્રાસ પાઠ આયોજનની અંદર શિક્ષકને પૂર્ણ ચર્ચા માટે પૂરતો સમય મળે શિક્ષકને પૂર્ણ ચર્ચા માટે અપૂરતો સમય મળે છે. જ્યારે એકમ પાઠ આયોજનની અંદર શિક્ષકને સર્વાંગી ચર્ચા માટે પૂરતો સમય મળે છે.